અને ચુનીલાલ વર્તમાન શાહ એક જાણીતા ગુજરાતી લેખક અને સાહિત્યકાર તો આજે આ ત્રણેય મહાનુભાવોની વાત કરીશું અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની વાતો હોય એ જ તમારી સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીએ છીએ અને આ દિન વિશેષની શ્રેણી જો તમને ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ચાલો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો બીજી મે ચુનીલાલ વર્ધમાન શાહનો આજે જન્મદિવસ છે ઈમેજમાં તમે જોઈ શકો છો શું નામ છે ચુનીલાલ વર્તમાન શાહ અને કોઈ પણ સાહિત્યકારનું ઉપનામ પણ હોય છે તો ચુનીલાલ વર્તમાન શાહ નું ઉપનામ શું છે સાહિત્ય પ્રિય પરીક્ષા માટે ખાસ ઉપનામ સંબંધી પ્રશ્નો પૂછાતા હોય છે તો યાદ રાખીએ સાહિત્ય પ્રિય કયા સાહિત્યકારનું ઉપનામ છે ચુનીલાલ વર્તમાન શાહ નું અને તેઓનો જન્મ બીજી મે 1887 ના રોજ વઢવાણ મુકામે ચુનીલાલ એક જાણીતા સાહિત્યકાર અને પત્રકાર હતા અને મેટ્રિક પાસ કરીને આર્થિક સ્થિતિના કારણે આગળ અભ્યાસ કર્યો ન હતો મેટ્રિક એટલે કે 10 ધોરણ પાસ થાય છે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી છે જેના કારણે ચુનીલાલ વર્દમાન શાહ આગળ અભ્યાસ કરી શકતા નથી અને સામાજિક અને ઐતિહાસિક વિષય વસ્તુવાળી અનેક નવલકથાઓ ચુનીલાલ વર્દમાન શાહે લખેલી છે હિન્દી મરાઠી અને અંગ્રેજી વગેરે ભાષાઓમાં લખાયેલી નવલકથાઓનો ચુનીલાલ વર્ધમાન શાહે ગુજરાતીમાં અનુવાદ કર્યો સામાજિક નવલકથાઓમાં તેમણે એક વિચારક કે સમાજ સુધારક તરીકેની છાપ ઊભી કરી હતી અને આ પ્રજાબંધુ સાપ્તાહિકમાં પત્રકાર તરીકેની કામગીરી ચુનીલાલે બજાવી અને સાહિત્ય પ્રિય ઉપનામથી ચુનીલાલ વર્ધમાન શાહે શું લખ્યું છે ગ્રંથ સમીક્ષાઓ અને સાહિત્યની ચર્ચાઓ લખી છે અને આપણે ચુનીલાલ વર્ધમાન શાહ વિશે આગળ વાત કરીએ તો શાળા જીવન દરમિયાન ઋતુ સંહારનો તેઓએ અનુવાદ કર્યો હતો તો અહી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે મૃચ્છકટિકમ કુમાર સંભવમ અભિજ્ઞાન શાકુંતલ તો આ પ્રસિદ્ધ સંસ્કૃત સાહિત્ય કૃતિઓ અને તેના લેખક કોણ છે એનો જવાબ આજે નીચે કમેન્ટ બોક્સમાં લખજો મિત્રો અને આપણે ચુનીલાલ વર્ધમાન શાહની કવિતાઓની વાત કરીએ

તો પ્રમોદા અથવા દિલેર દિલારામ ધારા નગરીનો મુંજ ચાણક્ય અને ચંદ્રગુપ્ત નોકરીનો ઉમેદવાર કર્તવ્ય કૌમુદી પાટણની પડતીનો પ્રારંભ ન્યાયના મૂળમાં નીતિ મૂળરાજ સોલંકી રૂપમતી વિષ ચક્ર કંટક છાયો પંથ બૃહદ નવલકથા જીગર અને અમી તો આ બધી નવલકથાઓના સર્જક છે ચુનીલાલ વર્તમાન શાહ અને તેમનું સાહિત્ય સર્જન વિપુલ પ્રમાણમાં છે એમાં કેટલાક નાટકો છે જેમ કે ચાપરાજ હાંડો દેવકી નંદન સાક્ષર મહાશય આ તેમના જાણીતા નાટકો એમની નવલિકા કઈ છે વર્ષા અને બીજી વાતોના નામે તેઓએ નવલિકા સર્જન કર્યો છે ચરિત્ર સંગ્રહ છે ધરતીને ખોળે બાળ સાહિત્યમાં પણ તેઓએ ડોક્યુ કર્યું છે હૈયાનું ધામ નામે અને તેઓનો સમીક્ષા ગ્રંથ છે ઓગણીસો ને ત્રીસ એકત્રીસના ગ્રંથસ્થ વાગ્મય તો આપણે ચુનીલાલ વર્ધમાન શાહના સાહિત્ય સર્જન વિશે કેટલાક અનુવાદ ગ્રંથોની વાત કરીએ તો હૈયાની થાપણ ભોળો ખેડૂત અને તેઓને મળેલા પારિતોષિક કયા કયા છે તો કે ઓગણીસો ને માં રણજીત રામ સુવર્ણ ચંદ્રક એટલે કે ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર એવા ચુનીલાલ વર્ધમાન શાહને મળેલો છે અને તેઓનું અવસાન બાર મે ઓગણીસો ને છાસઠ ના રોજ થયું હતું અને આજે બીજી મે

અને તેઓનો આજે જન્મદિવસ છે તો બીબી લાલનો જન્મ બીજી મે 1921 ના રોજ થયેલો અને બ્રજવાસી લાલ બીબી લાલ તરીકે ભારત દેશમાં વધુ જાણીતા છે અને તેઓ એક ભારતીય પુરાતત્વવિદ છે તેઓ ને 1968 થી 1972 દરમિયાન ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના ડાયરેક્ટર જનરલ હતા એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ તરીકે પણ બીબી લાલ રહી ચૂકેલા છે અને સિમલાના ભારતીય ઉન્નત અધ્યયન સંસ્થાના નિયામક તરીકે પણ બીબી લાલે સેવા આપેલી છે અને યુનેસ્કોની વિવિધ સમિતિઓમાં પણ સેવા આપતા હતા અયોધ્યા વિવાદમાં વિવાદાસ્પદ વલણ અપનાવતા તેમના દાવાઓ મળ્યા હોવાનો દાવો કરીને પછીના તેમના પ્રકાશનોની નોંધ અને ટીકા કરવામાં આવી હતી એટલે કે તેઓ એવા પણ કેટલીક ઘટનાઓમાં સંડોવાયા કે જેના લીધે ભારત દેશમાં તેમની ટીકા થઈ અને બીબીલાલ એ ભારતીય અલાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં માસ્ટર ડિગ્રી મેળવે છે અને 1943 માં તેઓ બ્રિટિશ પુરાતત્વવિદ મોર્ટિમર વ્હીલર હેઠળ ખોદકામના તાલીમાર્થી બન્યા હતા વર્ષ કયું છે 1943 માં તેઓ એક તાલીમાર્થી તરીકે જોડાય છે કોની સાથે મોર્ટિમર વ્હીલર સાથે અને પછી હડપ્પા જેવા સ્થળોએ બીબીલાલ પચાસ વર્ષથી વધુ સમય સુધી તરીકે કાર્યરત રહ્યા હતા તો આ યાદ રાખજો કારણ કે હડપ્પા જેવા મહત્વના સ્થળોના ખોદકામમાં પચાસ વર્ષનો સમય વિતાવેલો છે બીબીલાલે અને ત્યારબાદ બીબીલાલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ શિમલાના ડિરેક્ટર તરીકે રહ્યા હતા અને કાનપુર આઈઆઈટી કાનપુરમાં ભારતીય બીબીલાલ ચેરની સ્થાપના તેમના પુત્ર બ્રજેશ લાલ દ્વારા કરવામાં આવી હતી તો આપણે યાદ રાખીએ કે આઈઆઈટી કાનપુરની અંદર ભારતીય પુરાતત્વવિદ બીબી લાલ ચેરની સ્થાપના કરવામાં આવી કોના દ્વારા તેમના પુત્ર બ્રજેશ લાલ દ્વારા બ્રજેશ લાલ આવશે બ્રજેશ નહીં આવે ઓકે મિત્રો અને તેમણે 2000 માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મભૂષણ એવોર્ડ મેળવ્યો હતો તો આપણે યાદ રાખીએ કારણ કે 2000 માં તેઓને પદ્મભૂષણ મળે છે અને બે હજાર એકવીસમાં એટલે કે ચાલુ વર્ષે મિત્રો બે હજાર એકવીસમાં ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે તો આવા પુરાતત્ત્વવિદ વિશે મિત્રો ખાસ યાદ રાખીએ અને હવે વાત કરીએ તો બીજી મે વિલ્સન જોન્સનો આજે જન્મદિવસ છે ઇમેજમાં જોઈ શકો છો વિલ્સન જોન્સ અને તેઓનું નામ જોડાયેલું છે બિલિયર્ડ્સ ગેમ સાથે

અને આ વોલ્ટર લિન્ડ્રમ એ એક જાણીતા બિલિયર્સ કોચ તરીકે પણ ફરજ બજાવેલ તો તેનું માર્ગદર્શન મળે છે અને ઓગણીસો જીતે છે એટલા માટે પણ યાદ રાખીએ કે વિલિયમ જેમ્સ અને તેઓ એક જાણીતા બિલિયર્ડ પ્લેયર છે તેણે બાર વખત ભારતીય કલા પ્રેમી રાષ્ટ્રીય બિલિયર્ડ ચેમ્પિયનશીપ જીતી અને અગિયાર ડિસેમ્બર ઓગણીસો ને ના રોજ ચોથા પ્રયાસ ઉપર જોન્સને કોલકાતાની ગ્રેટ ઇસ્ટર્ન હોટલ ખાતે યોજાયેલી વર્લ્ડ એમેચ્યોર બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ પણ જીતી અને અંતિમ મેચમાં તેમણે ભારતના ચંદ્ર હિરજીને 4 કલાકના સેશનમાં 4655 ની સામે 2287 થી પરાજિત કર્યા હતા અને વિલિયમ જેમ્સ તેમાં ચેમ્પિયન બને છે અને 1964 માં ન્યુઝીલેન્ડમાં બીજો વર્લ્ડ ટાઇટલ પણ તેઓએ જીતેલું અને નિવૃત્તિ પછી જોન્સ કોચિંગ તરફ આગળ વધ્યા અને ઓમ અગ્રવાલ સુભાષ અગ્રવાલ અને અશોક શાંડિલિયા જેવા વ્યવસાયિક ચેમ્પિયનને પણ તેઓએ માર્ગદર્શન આપ્યું એટલે કે તેઓ એક કોચ તરીકે પણ સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરે છે તેમને ઓગણીસોને ત્રેસઠમાં અર્જુન એવોર્ડ પ્રાપ્ત થાય છે ઓગણીસોને પાંસઠમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવે છે ઓગણીસસોને છન્નુંમાં દ્રોણાચાર્ય એવોર્ડથી તેઓને નવાજવામાં આવ્યા હતા અને અવસાન 5 ઓક્ટોબર 2003 ના રોજ થયો મિત્રો ઘણી બધી ફિલ્મો તમે જોઈ છે હોલીવુડ કે બોલીવુડ તો એની અંદર કોઈક વિલન હોય એ આ પ્રકારની ગેમ રમતા રમતા ડાયલોગ બોલે છે તો આવા શોર્ટ્સ તમે જોયા છે તો બિલિયર્ડ્સ ગેમ વિશે પણ કેટલાક શબ્દો કે નીચેનામાંથી કયો શબ્દ બિલિયર્ડ્સ ગેમ સાથે સંકળાયેલો છે તો એવી વાતો પણ યાદ રાખીએ કે કેટલાક રમતો હોય છે એની સાથે જોડાયેલા ખાસ શબ્દો પણ હોય છે એના ઉપર પણ નજર નાખજો ચાલો આજના દિન વિશેષના વિડીયોને પૂર્ણ કરીએ છીએ અને હા એજ્યુ સફરનો જો તમે કરંટ અફેરનો વિડીયો નથી નિહાળ્યો તો નિહાળી લેજો કારણ કે એજ્યુ સફર દ્વારા રોજના બે વિડીયો આપવામાં આવે છે એક આવો દિન વિશેષનો વિડીયો અને બીજો કરંટ અફેરનો વિડીયો સારું આવતીકાલે મળીશું આવા બંને વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ